છો વિદ્યાર્થી મિત્રો, મિત્રો આપણી ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ ની અંદર આપણો પ્રકરણ 7/11 SPCC ને આપણે 7મા ચેપ્ટર નો અભ્યાસ છે આપણે આગળ કરીએ છીએ. અગાઉ મિત્રો આપણે પત્ર ના ઘણા બધા નમૂનાઓનો અભ્યાસ કર્યો કે જેની અંદર ફરિયાદ અને પતાવો બંને પ્રકારના પત્રો છેનો બરાબરથી અભ્યાસ કરેલો છે. મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એક ફરિયાદી પત્રનો અભ્યાસ કરેલો હતો કે જેમનો પતાવટનો પત્ર આપણી પાસે એક શોકના ઉદાહરણમાં ઉપલબ્ધ નથી. મિત્રો આજે આપણે જે ઉદાહરણ શીખવાનું છે એમનો ફરિયાદી પત્ર નથી, પરંતુ માત્ર એની પતાવટનો પત્ર, એનો આજે આપણે મહાવરનો અભ્યાસ કરવાનો છે. મિત્રો જ્યારે આપણે સૂચના વાંચીએ છીએ ત્યારે સૂચનાની અંદર આપણે ખાસિયાત આપવાનું હોય છે અથવા સમજ મેળવી લેવાની હોય છે કે આપણે જે પત્ર લખીએ છીએ એ લખનાર કોણ છે, ફરિયાદ કરનાર વ્યક્તિ છે કે જેને ફરિયાદ પોતાના માલ સંદર્ભની અંદર સામેના વેપારીને કરવાની છે, અથવા પોતે ફરિયાદી પત્ર મેળવેલો છે અને એના સંદર્ભમાં પતાવટ પત્ર લખવાનો છે, એટલે કે પ્રત્યુત્તર પત્ર લખવાનો છે. હંમેશા આપણે જ્યારે સૂચનાઓ વાંચીએ, પત્રની જે સૂચનાઓ આપણી પાસે જેને આપણે વાંચતા હોઈએ ત્યારે આ બાબતને આપણે ચોક્કસથી ધ્યાનમાં લેવી અને ત્યારબાદ આપણા પત્રના સરનામાનો યોગ્ય રીતના ઉલ્લેખ કરવો. મિત્રો પત્રનું સરનામું જ્યારે આપણે લખીએ છીએ ત્યારે જે પેઢીનું નામ, જે શહેરનું નામ અથવા જે વિસ્તારનું નામ આપણે સૂચનાની અંદર દર્શાવેલું હોય એનો ચોક્કસથી ઉપયોગ કરવો. જો સૂચનાની અંદર કોઈ પણ પ્રકારની પેઢી, વિસ્તાર અથવા શહેરના નામનો ઉલ્લેખ ન હોય તો આપણે એક કાલ્પનિક સરનામું છે નો ઉપયોગ કરી અને પત્ર લેખન કરવાનું રહેશે. મિત્રો આપણે બહુ જ ઉદાહરણ આજના આપણા આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે. મિત્રો આજનો આપણો આજે પત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ તે પતાવટનો પત્ર છે, એટલે કે એક વેપારીને જે નુકસાન થયેલું છે અથવા એમના ઓર્ડર પ્રમાણેની કોઈ વસ્તુને પ્રાપ્ત થયેલી નહોતી એના સંદર્ભમાં એણે જે તે વેપારીને ફરિયાદી પત્ર લખેલો હતો. ત્યારબાદ એ ફરિયાદી પત્રનું વાંચન થઈ અને જે વેપારીની ફરિયાદ હતી એમને પતાવટ માટે આ પત્ર લખાય છે. મિત્રો અહીંયા આપણે સેકન્ડ સ્ટેજમાં કામ કરીએ છીએ, એટલે કે પતાવટના પત્રો આપણે લખીએ છીએ. અહીંયા આપણી પાસે ફરિયાદી પત્રનો કોઈ પોઈન્ટ યાદ નથી અથવા કોઈ પોઈન્ટનો ઉલ્લેખ નથી, તો આપણે આપણા ફરિયાદી પત્રને કાલ્પનિક રીતના પહેલાં તૈયાર કરવો અને ત્યારબાદ આપણા પતાવટના પત્ર છે એમને લખવાની શરૂઆત કરવી. સૌથી પહેલાં આપણી ટેક્સ્ટબુકની અંદર આપણી જે સૂચનાઓ છે એને આપણે સમજીએ અને ત્યારબાદ આપણા પત્રને લખવાની શરૂઆત કરીએ. આજનો આપણો પત્ર છે એ પતાવટનો પત્ર છે, જે ટેક્સ્ટબુકના પેજ નંબર 54 ઉપર તમને આપેલો છે. મિત્રો તમારે એક પ્રોડક્ટ છે કે જે કાગળ તેમજ પ્લાસ્ટિક ની કોઈ પણ પ્રકારની સામગ્રી માટેનો જે ઓર્ડર આપેલો હતો. મિત્રો જ્યારે ઓર્ડર આપવામાં આવે છે ત્યારે ઓર્ડરની સાથે સમયની મર્યાદા નક્કી કરેલી હોય છે કે આટલી સમય મર્યાદાની અંદર વસ્તુ છે એ ખરીદનાર વેપારી અથવા ગ્રાહક સુધી પહોંચી જવી જોઈએ, પરંતુ ઓર્ડરનો અમલ છે એ ક્યાંક સમયસર ન કરતા, કે જે સમય મર્યાદા છે એ પૂરી થઈ ગઈ છે અને આમ છતાં એમનો ઓર્ડરનો અમલ થયેલો નથી, એવા સંજોગોની અંદર સાજિદ લોખંડવાળા પાલનપુર તરફથી એક ફરિયાદ થઈ ગઈ. એ ફરિયાદ એક વેપારીને પ્રાપ્ત થયેલી છે, પણ જે વેપારીને પ્રાપ્ત થયેલી છે એના સરનામાનો અથવા એ પેઢીના નામનો ઉલ્લેખ પત્રમાં કરેલો નથી. મળેલી ફરિયાદમાં પતાવટનો પત્ર આપણે લખવાનો
જે વેપારી પેટી હતી એમનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ જે પતાવટ માટેનો પ્રત્યુત્તર આપે છે એમની વેપારી પેટીના નામ શહેરનો ઉલ્લેખ કરેલો નથી. જે આપણે કાલ્પનિક રીતના નામ અને સરનામું અહીં લખીશું. અહીંયા આપણે કાલ્પનિક નામ સરનામું છે મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ મહેસાણા છે, જેમને ફરિયાદ કરી હતી એમને આપણે પ્રત્યુત્તર આપીએ છીએ. એટલે કે આપણે આંતરિક સરનામાની અંદર સાજિદ લોખંડવાલા પાલનપુર એનો આપણે ઉલ્લેખ કરેલો છે. પત્રની સામાન્ય વિગત જે આપણે દર્શાવીએ છીએ, ઈમેલ, ફોન નંબર અને તારીખ જે આપણે નિયમિત રીતના દર્શાવશું. વિષય તો કે માલ સામાન મોકલવામાં વિલંબ. મિત્રો, ખાસ કરીને આપણો પત્ર છે એ પત્તાવાળો પત્ર છે, તો આપણે આની અંદર એમનો પણ ઉલ્લેખ કરી શકીએ છીએ. એમનું સંબોધન મિત્રો આપણા ત્રણેય પેરેગ્રાફની અંદર આપણા પત્રની રજૂઆત સામેવાળા વ્યક્તિને કેવી રીતના કરવી આપણે ખાસ જોવાનું છે. આપણે જે ભૂતકાળમાં પત્તાવાળાના પત્ર લખતી વખતે જે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ હતા એના વિડીયો લેક્ચરની અંદર બધા જ મુદ્દાઓનો આપણે સમાવેશ કરેલો છે. આપણે પત્રની અંદર મહાવરા સ્વરૂપે જોવાનું છે. જે ફરિયાદી પત્ર થયેલો છે એનો તારીખ, એનો ચોક્કસ ધ્યેય ઉલ્લેખ કરવાનો. આપનો 7 જાન્યુઆરી 2016 ફરિયાદી પત્ર છે એ પ્રાપ્ત થયેલો છે. મિત્રો, આપણો જે પત્ર લખાય છે 25 જાન્યુઆરી છે. જે તે વેપારીએ 7 તારીખે પત્ર લખેલો હતો, એટલે કે 7 થી 25 ની વચ્ચે એક પ્રક્રિયા થયેલી હતી. જે ફરિયાદી પત્ર મળ્યો છે એમાં આપના ઓર્ડર મુજબનો જે માલ સામાન છે એ સમયસર ન મળ્યો અને માટે જે તમને મુશ્કેલી પડેલી છે એનો ઉલ્લેખ કરેલો હતો. મિત્રો, જ્યારે પણ ઓર્ડર આપનાર વ્યક્તિને ઓર્ડર અમલ કરનાર એટલે વેચનાર વેપારી પેઢી સમયસર માલ પહોંચાડી શકતી નથી અને એના સંદર્ભમાં જે વેપારીએ ઓર્ડર આપેલો એની જે મુશ્કેલી હોય એને ફરિયાદી પત્રની અંદર ચોક્કસથી ઉલ્લેખ કરેલો, તો એમની જે મુશ્કેલી પડેલી છે એના બદલ આપણે ચોક્કસથી એમને દિલગીરી છે, એટલે કે આપણી દિલગીરી છે એ વ્યક્ત કરીએ છીએ. હંમેશા મિત્રો, પત્તાવાળાના પત્રો લખતા હોઈએ ત્યારે સામેના વેપારીની જે ફરિયાદ છે એને ચોક્કસથી સમજવી જોઈએ, એમને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ, એમને જે આર્થિક નુકસાન થયેલું છે અને જે સમયનું નુકસાન થયેલું છે, એને જે ગ્રાહકોની ફરિયાદ પ્રાપ્ત થયેલી છે એના બદલામાં જે કંઈ પણ એમને નુકસાન થયેલું છે એ બદલ આપણે એમને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. તો પ્રથમ પેરેગ્રાફની અંદર 3 મુદ્દાઓ ખાસ યાદ રાખવા, એક ફરિયાદી પત્રની તારીખ, બીજું જે તમારી ફરિયાદ છે એને બરાબર ધ્યાન ઉપર લીધેલી છે અને એ ફરિયાદના સંદર્ભમાં જે તે વેપારી પેઢીને દિલગીરી વ્યક્ત કરવી. બીજો પેરેગ્રાફ એટલા માટે અગત્યનો છે મિત્રો, જ્યારે આપનો ઓર્ડર મળ્યો એટલે કે ઓર્ડર આપનારે જ્યારે ઓર્ડર આપેલો હતો અને આપણે એમને ઓર્ડરનો સ્વીકાર કરેલો હતો ત્યારે એમની અંદર જે સમય મર્યાદા દર્શાવવામાં આવેલી હતી એ સમય મર્યાદા મુજબ અમે માલ સામાન રવાના કરશું એવો એક વિશ્વાસ આપેલો હતો. મિત્રો, આપણે જ્યારે ઓર્ડરનો સ્વીકાર કરીએ છીએ ત્યારે ઓર્ડરનો સ્વીકાર કરતી વખતે આપણી સમય મર્યાદા છે અથવા બીજી કોઈ પણ બાબતો છે શરતો છે એનો સ્વીકાર કરેલો હોય છે, જેના સંદર્ભમાં સામેવાળા વ્યક્તિ છે એ આપણા ઓર્ડરનો સ્વીકાર કરેલો છે એની બરાબર જાણ મેળવતા હોય છે. ત્યારે જ્યારે આપણે વિશ્વાસ વ્યક્ત કરેલો હતો ત્યારે જે વિશ્વાસ વ્યક્ત કરનાર અધિકારી છે એમના ધ્યાન ઉપર એવું હતું કે એમની પાસે સ્ટોકની અંદર પૂરેપૂરો માલ સામાન છે, એટલે કે અમારી પાસે પૂરતો માલનો સ્ટોક છે એવું મારા ધ્યાન ઉપર હતું. એટલે મિત્રો, અહીંયા જ્યારે ઓર્ડરનો સ્વીકાર થયો છે ત્યારે અધિકારીને એક એવો વિશ્વાસ હતો કે પોતાના ગોડાઉનની અંદર પોતાના વખારની અંદર જો ઓર્ડર પ્રાપ્ત થયેલો છે એના સંદર્ભમાં પૂરેપૂરો માલ સામાન છે. પરંતુ મિત્રો, જ્યારે એકમ ખૂબ મોટું હોય છે ત્યારે
છે કે ભૂલને કારણે આ સ્ટો ખલાસ થઈ ગયો હતો. મિત્રો પેકિંગ અધિકારી છે એમને કોઈ એક ઓર્ડર ની અંદર એવી મોટી ભૂલ કરેલી છે કે જેને હિસાબે આ સ્ટો છે વખર અથવા ગોડાઉનની અંદર નીલ અથવા ખાલી થઈ ગયો છે. તો એક વેપારી દ્વારા આ ઓર્ડરનો અમલ હવે શક્ય જણાતો નથી. બીજી ઘટના એ બને છે કે હાલ એકમની અંદર એટલે કે ફેક્ટરની અંદર જે કામદારો છે એ કોઈ હડતાળ ઉપર ઉતરેલા છે, એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા છે થોડા સમય માટે બંધ થયેલી છે. મિત્રો માલ સામાન સમયસર રવાના થઈ શકે તેમ નથી, એટલે કે જે તે સમયની ઘટના બનેલી હતી કે ઉત્પાદનની પ્રક્રિયા છે કામદારોની હડતાળને કારણે અટકી ગયેલી હતી, સ્ટોક પણ નીલ હતો અને આ બે મુદ્દાઓને કારણે ક્યાંક એવી ઘટના માલુમ પડી છે કે તમારો સમય છે એ અમારાથી ચૂકી જવાયો છે. આજ રોજ એટલે કે આજથી કામદારોની જે હડતાળ છે પૂર્ણ થયેલી છે અને પુનઃ ઉત્પાદન પ્રક્રિયા છે શરૂ થયેલી છે. મિત્રો આજે કામદારોની હડતાળ પૂર્ણ થઈ અને ઉત્પાદનની પ્રક્રિયા ફરીથી શરૂ થયેલી છે, જેથી આપના ઓર્ડર મુજબનો માલ સામાન એક સમય નક્કી કરવામાં આવે છે એક સપ્તાહમાં આપને મળી જશે. એટલે કે તમે જે સમય મર્યાદા આપેલી હતી એ બે કારણસર અમે ચૂકેલા છીએ, પરંતુ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમને ઓર્ડરનો અમલ નથી થયેલો અથવા જેમની અંદર કોઈ પણ ભૂલ રહી ગઈ છે એવા ઓર્ડરને પ્રાયોરિટી આપી અમે તમને એક જ સપ્તાહની અંદર આપનો માલ સામાન મળી જશે. મિત્રો સાથે સાથે આપણે જ્યારે પતાવટના પત્ર લખતા હોઈએ ત્યારે આપણી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેવી આપણે ખાતરી પણ આપવી જરૂરી છે. આપને મળી જશે ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય એવી અમે ખાતરી આપીએ છીએ. અમારાથી ભૂલ થયેલી છે કે ભૂલનું પુનરાવર્તન નહીં થાય એવી અમે ખાતરી આપીએ છીએ. તમારી જે ફરિયાદ અમને માલુમ પડેલી છે એને અમે યોગ્ય માનેલી છે, તેથી અમારા સંચાલકોએ આપના ઓર્ડરની જે ડેલી રકમ થાય એની ઉપર 5% વળતર છે એ આપવાનું નક્કી કરેલું છે. મિત્રો જ્યારે કોઈ પણ વેપારી છે એમને આપણે વિશ્વાસ સંપાદન કરવો હોય અને ભૂલ આપણી થયેલી હોય ત્યારે ચોક્કસથી આપણા સિદ્ધાંત મુજબ ગ્રાહક હંમેશા સાચો છે એવું આપણે સ્વીકારવાનું છે. એ સ્વીકારી ગ્રાહકની ફરિયાદ છે અને બરાબર ધ્યાન ઉપર લઈ એમને જે આપણાથી નુકસાન થયેલું છે એનું વળતર આપણે જ એમને ક્યાંક ને ક્યાંક ચૂકવવું જોઈએ. તો અહીં દેખી છે કંઈ પણ રકમ નક્કી થશે એની ઉપર 5% વળતર એટલા માટે આપવાનું નક્કી થાય છે કે જે બે પ્રકારની ભૂલો એ આપણા એકમની અંદર માલુમ પડેલી છે આપણે એમને વળતર આપીશું. આપનો વિશ્વાસ હોય એક્સપાયર વહીવટી મેનેજર મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. તો મિત્રો અહીંયા આપણો પત્ર છે એ આપણે પતાવટના પત્રની અંદર જોઈએ છીએ. ખાસ કરીને પત્રનો મહત્વ કરશો આપણી ટેક્સ્ટબુકના જે નમૂના પત્રો આપેલા હતા એમનું આ છેલ્લું ઉદાહરણ હતું. ત્યારબાદ મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને સ્વાધ્યાયના પત્રો છે એમનો મહત્વ આગળના વિડિયો લેક્ચરની અંદર શરૂ કરીશું.